वडोदरा शहर में खड़े हुए बाढ़ के हालातों के बाद वडोदरा शहर कांग्रेस के द्वारा जिला कलेक्टर को आवेदन पत्र दिया गया। प्रशासन के द्वारा की गई कार्यवाही के बारे में भी इस आवेदन पत्र में जिक्र किया गया है। प्रशासन के द्वारा जिस तरह से लापरवाही बरतते हुए बाढ़ के हालातों में कार्यवाही की गई है, उस पर योग्य कार्यवाही करने की मांग की गई है। साथ ही बाढ़ पीड़ितों को मिलने वाले कैश के बारे में भी इस आवेदन पत्र में जिक्र किया गया है। नदी के किनारे पर खड़े किए गए नए निर्माणों को जो कि गैर कानूनन है, उसे लेकर भी जिला कलेक्टर से योग्य कार्यवाही करने की मांग की गई है। વડોદરા શહેરની અંદર જે 31 તારીખે 20 ઇંચ વરસાદ પડ્યો, વિશ્વામિત્રીની સપાટી વધી ગઈ, 213-214 થઈ, જે વરસાદ પડ્યો અને જે તંત્રે જે કામ કરવું જોઈએ કામ નથી કર્યું, સર સયાજીરાવ ગાયકવાડની નગરીની અંદર જે કાંસુ હતી એને પૂરી નાખી બિલ્ડરોને ફાયદા કરાવવા માટે કાંસુ ઉપર જે બિલ્ડિંગો ગેરકાયદેસર બનાવી તે, વડોદરા શહેરની અંદર 350 કિલોમીટર જે વરસાદી ગટર છે એ વરસાદી ગટર નહીં પણ ડ્રેનેજની ગટરો થઈ ગઈ છે, જેને 12 માસ અડધી ગટરો ફૂલ જાય છે, જે દરજીપુરાથી કેનાલ કાઢીને તમારે ઠેઠ કપોરાઈની આગળ લઈ જવી હતી, જેનો DPR 2015 તૈયાર છે એ નક્કી કર્યું। આ માનવસર્જિત જે આફત આવી છે, માનવસર્જિત જે પૂર આવ્યું છે, જેની અંદર તમામ ઝૂંપડપટ્ટીઓ ડૂબી ગઈ, તમામ સોસાયટીઓની અંદર પાણી ભરાઈ ગયા, 5-5, 6-6 દિવસ સુધી લોકોને લાઇટ નહીં મળી, લોકોને જમવાનું નહીં મળ્યું, લોકોને દૂધ નહીં મળ્યું, પાણી નહીં મળ્યું, ભૂખ્યા તરસ્યા ઉપરના માળે બેસી રહ્યા। આ તંત્ર જે માનવસર્જિત જે આફત કરી છે, એ માનવસર્જિત આફતની અંદર જે લોકોની ગાડીઓ બગડી છે, ફ્રીજ બગડ્યા છે, જે ગરીબ ઝૂંપડપટ્ટીની આખી ઝૂંપડપટ્ટી જતી રહી છે, ઘરવખરીની સાધનો જતા રહ્યા છે, એ તમામ સાધનો સરકાર પૂરા પાડે, જે સોસાયટીઓમાં નુકસાન થયું છે એમની નુકસાનની ભરપાઈ કરે, જે ગેરકાયદેસર બાંધકામ થયા છે એમને તોડે, આ વડોદરા શહેરની નગરી ફરતી જીવંત થાય એ પ્રમાણનું કાર્ય કરે, જે લોકોએ આ કાર્ય કર્યું છે એના ઉપર એક્શન લે, આ બધી બાબતોની રજૂઆત કરવા માટે અમે અહીં આવ્યા છીએ। અમારી પાર્ટીએ ડિસાઇડ કર્યું છે કે જે જે ગેરકાયદેસર બાંધકામ થયા છે, એક ચિનગારી આ એક રજૂઆત છે, એ ચિનગારીની વાત જો સાંભળવામાં નહીં આવે તો એ ચિનગારી સોલા બનતે દેર નહીં લગેગી, કારણ કે લોકો આફતમાંથી ધીમે ધીમે ઉગરી રહ્યા છે, પણ જે નુકસાન થયું છે એની ભરપાઈ તો સરકારે જે માનવસર્જિત આફત ઊભી કરી છે એ ભરપાઈ કરવી પડશે, એની લડત આપવા માટે કોંગ્રેસ પાર્ટી આવી છે। જે રીતે વડોદરા શહેરમાં પાણી ભરાય 20 ઇંચ વરસાદમાં કુદરત સામે લડવું શક્ય નથી, પણ જે રીતે વડોદરા શહેરમાં પાણી ભરાયા એમાં તંત્રની નિષ્કાળજી, ખોટી રીતે પરમિશનો આપીને વિશ્વામિત્રીને નાની કરવાની, તળાવો પૂરી દેવાના, જે વરસાદી કાંસ હતી એ પૂરી દેવાની, આ તમામ જગ્યાએ જે કોર્પોરેશનમાં ભ્રષ્ટાચાર થયો છે જેને લઈને વડોદરા શહેરના નાગરિકોને નુકસાન થયું છે, આર્થિક નુકસાન થયું છે, એ કોર્પોરેશને ભરપાઈ કરવી જોઈએ। જે સરકારે કેશ લોનની સુવિધાની વાત કરી તો તમામ વર્ગોને, જ્યાં આખું વડોદરા શહેર જ્યારે પાણીમાં ડૂબો હોય તો તમામને સહાય મળવી જોઈએ, જે સહાય નથી મળી રહી, જેમાં ગેરરીતિ ચાલે છે એ અમે કલેક્ટરશ્રીને રજૂઆત કરવાયા છે। અને આ જે વરસાદમાં 9-10 ફેમિલીના ત્યાં પરિવારના સભ્ય મૃત્યુ પામ્યા છે, તો કોર્પોરેશને એ લોકોને પણ સહાય કરવી જોઈએ પરિવારને, કારણ કે આ કોર્પોરેશનની નિષ્કાળજીને લઈને, તંત્રમાં ચાલતા ભ્રષ્ટાચારને લઈને થયું છે। એટલે આ તમામ જે વાત લોકોની વાત છે, લોકોની વેદના છે, એ કોંગ્રેસ પાર્ટી કલેક્ટરશ્રીને રજૂઆત કરી આ તમામને ન્યાય મળે, અને જ્યાં લગીને આ ખોટા દબાણો છે જે એ દૂર નહીં કરવામાં આવે ત્યાં લગીને પ્રજા માટે આ કોંગ્રેસ પાર્ટી લડતી રહેશે।